नमस्कार मित्रों, मजा में छो ने? आपणे धोरण 4 गणित विषयनी अंदर प्रकरण 1 भणी गया। इंटोनी इमारत विषे केटलुक आपणे शीख्या, थोड़ू संख्या ज्ञान पण आपणे शीख्या। तो हवे आपणे जे प्रकरण शीखवानुं छे ए प्रकरणनुं नाम छे लांबू अने टूंकू। प्रकरण 2, लांबू अने टूंकू। कई वस्तुओ लांबी छे, कई वस्तु टूंकी छे। जो कोई वस्तु लांबी है तो ये कितनी लांबी है, सेंटीमीटर में मपाय है, मीटर में मपाय है कि किलोमीटर में मपाय है, एवा जे माप है अपने किलोमीटर, मीटर, सेंटीमीटर वगैरह अपने अँ शीखवा लांबू अने टूंकू। धारो कि पेन्सिल दोरी है, बे पेन्सिल, तो एक पेन्सिल है थोड़ी लांबी और बीजी पेन्सिल है टूंकी, बराबर। हवे तमारे पेन्सिल तमे जोई तो होई शकशो कि पेन्सिल केवी छे, लांबी छे के टूंकी छे, पण एनो माप आपणे लई शकीशुं नहीं। जो एनो आपणे चोक्कस माप शोधवो छे तो आपणे शुं करवुं पड़शे, अहींया एक फूटपट्टी लेवी पड़शे, बराबर। एक फूटपट्टी लेवी पड़शे अने फूटपट्टीथी आपणे एनुं मापन करवुं पड़शे। हवे फूटपट्टी पर आ रीते आपणे करी राख्युं छे कि 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 आ रीते आपणे લખેલા હોય છે, બરાબર। માપ હવે ફૂટપટ્ટી બનાવીને છે એની અંદર હવે માપ લખી લાવો તો તમારી ફૂટપટ્ટી 0થી શરૂ કરી અને 7 સુધી આવે, એટલે આ ફૂટપટ્ટી તમે 7 સુધી પોઈન્ટ અહીંયા પેન્સિલ ઉપર મૂક્યો અને પેન્સિલ તમારી ત્યાં પૂરી થઈ ગઈ, બરાબર। આટલી લાંબી છે તમારી, એટલે તમે કહી શકો કે તમારી પેન્સિલ 7 સેમી જેટલી લાંબી છે, બરાબર। આ રીતે આપણે ફૂટપટ્ટી મૂકીને પણ જાણી શકીએ છીએ। તો અહીંયા ફૂટપટ્ટી મૂકીને જાણીએ તો આપણી ફૂટપટ્ટી કેટલી થશે, 4.5 એટલે કે 4.5 જેટલી લાંબી થાય છે, બરાબર। આ રીતે આપણે એનું માપન કરી શકીએ, આપણે આ તો આપણે અંદાજ લગાવ્યો છે, બરાબર। તમે ઘેર તમારી પાસે બે પેન્સિલ હોય તો તમે એને ફૂટપટ્ટીથી માપી શકો છો, અથવા પેન્સિલનું માપ છે, રબરનું માપ છે, સંચારનું માપ છે, નોટબુક, ચોપડી વગેરેનું માપ તમે તમારી ફૂટપટ્ટી, તમારી પાસે જે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી હોય, લોખંડની હોય કે લાકડાની હોય, એવી કોઈ પણ ફૂટપટ્ટી હોય, માપપટ્ટી, બરાબર, તો એનાથી તમે માપ લઈ શકો છો। હવે જેમ કે લંબાઈના એકમો કયા કયા, લંબાઈના પરિમાણો 3 એકમો છે, કેટલા એકમ છે, 3 સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, 3 એકમ છે। સેન્ટીમીટર એટલે એ સૌથી નાનો એકમ છે, સેન્ટીમીટર કેવો એકમ છે, સૌથી લંબાઈનો સૌથી નાનો એકમ સેન્ટીમીટર છે, સૌથી નાનો હોય તો સેન્ટીમીટર છે। હવે જોઈએ કે નાની વસ્તુઓ જેવી કે રબર, પેન્સિલ, કંપાસ બોક્સ, ચલણી નોટો, નોટબુક છે, ચોપડી છે, ઈંટ છે, મોબાઈલ ફોન છે, આવી કે આના જેવી બીજી ઘરની ઘરની વસ્તુઓ, બરાબર। તો આનો આપણે માપ કાઢો, લંબાઈ શોધવી હોય, પહોળાઈ શોધવી હોય કે ઊંચાઈ શોધવી હોય, ધારો કે કોઈ નોટ છે તો એની લંબાઈ, તો આ એની લંબાઈ છે, બરાબર, આ એની પહોળાઈ છે, આ માપ છે તો આ એની ઊંચાઈ છે, એ રીતે આપણે શોધવી છે। આમ ચોપડી ઊભી રાખીએ તો એની ઊંચાઈ શોધી શકાય છે, બરાબર। એ રીતે તમારે માપ શોધવું છે તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તો એ આપણે સેન્ટીમીટરમાં શોધી શકીએ છીએ। ધારો કે કોઈ ઈંટ જોઈએ, આપણે પહેલાં પાઠની અંદર જોઈ લીધું કે ઈંટ, બરાબર, તો ઈંટનું માપ તમે શોધો છો તો આ એની લંબાઈ છે, આ લંબાઈ છે, આ છે પહોળાઈ, અને આ જે છે આ એ શું છે, ઊંચાઈ છે, તો એને આપણે સેન્ટીમીટરની અંદર શોધી શકીએ છીએ। તો સેન્ટીમીટરને ટૂંકમાં આપણે શું કહી શકીએ છીએ, સેમી કહી શકીએ છીએ, સેમી, બરાબર। હવે જોઈએ લંબાઈનું મુખ્ય જે પ્રમાણભૂત એકમ, આપણને એવું પણ પૂછાય પરીક્ષામાં કે લંબાઈનું મુખ્ય એકમ કયું છે, અને આપણને એવું પણ પૂછાય છે કે લંબાઈનું પ્રમાણભૂત એકમ કયો, તો આપણે લખવાનું કે મીટર, બરાબર, મુખ્ય પૂછાય કે પ્રમાણભૂત પૂછાય, આપણે એનો જવાબ લખવાનો કે મીટર છે, તો લંબાઈનું મુખ્ય જે પ્રમાણભૂત એકમનું મીટર છે, બરાબર, એ માપ વચ્ચેનું માપ છે। હવે મોટી વસ્તુઓ જેવી કે આપણે આ ફાળો પાડવું માપવું છે, બરાબર, કોઈ કાપડ માપવું છે, કોઈ દિવાલ માપવી છે, કે કોઈ દોરડું માપવું છે, કોઈ રૂમનો ઓરડાની લંબાઈ માપવી છે, તમારે રમતનું મેદાન છે તો તમારે માપવું છે, બારનું માપવું છે, બરાબર। આવા મોટા મોટા માપમાંથી શોધવા હોય તો તમે સેન્ટીમીટરથી તો ના શોધી શકો, કેમ કે આપણે એટલા સેન્ટીમીટર ક્યારે ગણી લઈએ, તો
આપણે એનું માપન મીટર થી કરીએ છીએ છેમાં મીટર થી કે આટલા મીટર છે આ કાળી ધાર કે 12 નો છે તો 2 મીટર છે આ પાટિયો છે તો એ 2 મીટર કે 1.5 મીટર કે 1.5 મીટર છે એ રીતે આપણે એનું માપન કરી શકીએ છીએ બરાબર એની પણ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપણે માપી શકીએ છીએ હવે જો એ ત્રીજો એકમ તો લંબાઈનો સૌથી મોટો એકમ છે કિલોમીટર લંબાઈનો સૌથી મોટો એકમ કયો છે કિલોમીટર છે હવે કિલોમીટર બાળી તો આપણે એક ગામ થાય બરાબર ધારો કે પાટણ છે અને પાટણથી આપણે અમદાવાદ જવું છે કે પછી અમદાવાદથી ગાંધીનગર જવું છે તો એક ગામ એક શહેરથી બીજા શહેરે પણ જવું છે તમારે એક શહેરથી બીજા શહેરની અંદર જવું છે તો તમે મીટરથી માપ પાડી શકશો નહીં તો એના માટે તમારે કયો એકમ જોઈશે કિલોમીટર જોઈશે બરાબર તો તમે કિલોમીટરથી એનું માપ પાડી શકો જો બે ગામ વચ્ચેનો અંતર હોય કે ધારો કે કોઈ ગામ છે કે કુળગેર છે અને કુળગેરથી તમારે હારીજનું કે બોરદવાડાનું માપ પાડવું છે બરાબર તો વચ્ચેનો જે રસ્તો છે એને તમારે માપ લેવું છે તો તમે મીટરથી નહીં લેશો તો તમારે કિલોમીટરનો એકમ લેવો પડશે કે આટલા કિલોમીટર છે કે આટલા કિલોમીટર આપણે નથી કહેતા આપણે રસ્તામાંથી જતા હોઈએ તો લખ્યું હોય છે કે આપણે આ ગામ જવું છે તો એ 24 કિમી દૂર છે 30 કિમી દૂર છે એટલે કેટલા કિલોમીટર દૂર છે એવું આપણે માપ લખેલા હોય છે મેં જોયું કે રૂપાંતરણ લંબાઈમાં રૂપાંતરણ કરવું તો એક મીટર છે એક મીટરનો માપ છે બરાબર તો એક મીટરમાં કેટલા સેન્ટીમીટર હોઈ શકે એક મીટરમાં 100 સેન્ટીમીટર હોય 100 સેન્ટીમીટર એ એક મીટર બને બરાબર અને તમારે 1.5 મીટર જોવો છે તો 50 સેન્ટી બની જાય છે હવે જેમ કે 1 કિલોમીટર તમારે 1 કિલોમીટરનો માપ લેવું છે મોટો આપણો 1 કિલોમીટરનો માપ લેવો છે તો એના મીટર તમે કરો 1 કિલોમીટરની અંદર તમે મીટરથી માપો છો તો એના કેટલા મીટર થાય છે 1000 મીટર બને છે કારણ કે 1 કિલોમીટર હોય તો 1000 મીટર થાય તો 5 કિલોમીટર હોય તો 5000 મીટર થાય સિમ્પલ છે જવાબ 1 મીટર છે તો 100 સેમી છે તો 6 મીટર છે તો 600 સેમી છે 4500 મીટર છે તો 4500 સેમી છે એ જે એકદમ સરળ ગણતરી છે આપણે તો એને મીટરને સેમીમાં પણ રૂપાંતર કરી શકીએ છીએ કિલોમીટરને મીટરમાં પણ રૂપાંતર કરી શકાય મીટરને કિલોમીટરમાં બનાવી શકતા છે બરાબર હવે નાની પ્લાસ્ટિકની તમારી પાસે માપપટ્ટી ફૂટપટ્ટી હોય છે બરાબર તમારા પંખાની અંદર તો જે પ્લાસ્ટિકની નાની ફૂટપટ્ટી છે જેની આરપાર તમે જોઈ શકો એવી ફૂટપટ્ટી હોય છે તે એની અંદર કેટલું માપ રાખ્યું હોય છે 0 થી 15 સેમીનું માપ હોય છે બરાબર અને તમારી મોટી તમારી પાસે કોઈ લોખંડની માપપટ્ટી હોય કે લાકડાની માપપટ્ટી હોય એવી મોટી માપપટ્ટી છે તમારી પાસે પ્લાસ્ટિકની પણ હોઈ શકે છે તો એની ઉપર 0 થી 20 સેમીનું માપ રાખેલું હોય છે બરાબર મિત્રો તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીશું અને હવે આગળનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર દેખીશું નમસ્કાર उतरे होने से घर आयो अली आयो ना वीडियो पूछियो।